હેલો ફ્રેન્ડ્સ વેરી વો વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ કે તમે બધા સેફ હશો અને આવનારી અપકમિંગ એક્ઝામિનેશન માટે તૈયારી કરતા હશો તો આજથી આપણે શરૂ કરીશું ઓગસ્ટ મહિનાના જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક્સ છે તેને આપણે આ લેક્ચરમાં કવર કરીશું તો આજનો જે તમારો પહેલો ટોપિક છે તે મેજર વિન બાદ ઓલિમ્પિક્સની રમતમાં હોકી ટીમના વિન બાદ આપણે મેજર ધ્યાનચંદ ખેલરત્ન અવોર્ડ વિશે વાત કરવાની છે હવે શું છે આ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ તો જે ઓલરેડી જે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ભારતમાં જે હાઇએસ્ટ એવોર્ડ અપાતો હતો જેનું નામ હતું રાજીવ ગાંધી ખેલરત્ન સન્માન અથવા તો રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરવામાં આવ્યું છે તો તાજેતરમાં વડાપ્રધાને દેશનું સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલીને હોકી વિઝાડ મેજર ધ્યાનચંદ રાખ્યું છે ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યાના એક દિવસ બાદ અને મહિલા ટીમ ચોથા સ્થાને રહી હતી ત્યારબાદ આ જાહેરાત કરી છે બરાબર તો ભારતીય પ્રાઇમ મિનિસ્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એઝ અ ટ્રિબ્યુટ ટુ મેજર ધ્યાનચંદ કે જેમને હોકીના જાદુગર કહેવામાં આવતા હતા એ હોકીના બહુ જ પ્રતિષ્ઠિત અને બહુ સારા ખેલાડી હતા જે એ ટીમનો સભ્ય હતા એ ટીમના સભ્ય હતા કે જ્યારે ભારતે ચાર વાર હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે બરાબર તો ટોક્યો ઓલમ્પિક્સમાં આપણે ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે નીરજ ચોપરા જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ એક ગોલ્ડ મેડલ બે સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ ભારતને મળ્યા છે અને ટોટલ સાત મેડલ આપણે જીતીને આપણા ખેલાડીઓ લાવ્યા છે બરાબર તો અને આપણી મહિલા ટીમે પણ ચોથા સ્થાને રહી છે એટલે ઘણું 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 સારું પ્રદર્શન કર્યું છે જ્યારે પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી છે રાજીવ ગાંધી ખેલરત્ન અવોર્ડ હવેથી મેજર ધ્યાનચંદ ખેલરત્ન અવોર્ડ તરીકે ઓળખાશે હવે બદલાયેલ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર અંતર્ગત પચીસ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર યુવા બાબતો અને રમત મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ દ્વારા ચાર વર્ષના સમયગાળા દરમિયાન રમતગમત ક્ષેત્રે અદ્ભુત અને શ્રેષ્ઠ પદ પ્રદર્શન માટે આપવામાં આવેલો સર્વોચ્ચ રમત પુરસ્કાર છે આ અવોર્ડમાં એક મેડલ આપવામાં આવશે સર્ટિફિકેટ આપવામાં આવશે અને સાત પાંચ લાખ રૂપિયા જે હવે કેટલા થઈ ગયા છે પચીસ લાખ રૂપિયા થઈ ગયા છે તે આપવામાં આવશે ખેલરત્ન એવોર્ડ ક્યારે સ્થાપવામાં આવેલો તો એને ઓગણીસો એકાણું બાણુંમાં ચાલુ કરવામાં આવ્યો હતો અને તેના પ્રથમ વિનર પ્રથમ જે રેસિપિયન્ટ હતા તે હતા ચેસ લિજેન્ડ વિશ્વનાથન આનંદ બે હજાર વીસ સુધીના અન્ય વિજેતાઓમાં લિયેન્ડર પેસ સચિન તેંડુલકર ધનરાજ પિલ્લઈ પુલેલા ગોપીચંદ અભિનવ બિંદ્રા અંજુબાબી જ્યોર્જ મેરી કોમ અને રાની રામપાલ હતા બરાબર હવે તમારા માટે એક હોમવર્ક જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા છે આ દરેક ખેલાડીઓ કઈ ગેમ સાથે જોડાયેલા છે તેનું એક તમારી નોટમાં સાથે સાથે કાઉન્સમાં લખી દેવાનું કે આવી આ ખેલાડીઓ કઈ ગેમ સાથે જોડાયેલા છે બીજું કામ એ કરવાનું કે સાથે સાત મેડલ કયા ખેલાડીઓએ જીત્યા છે તે તમારે લખવાનું આ ઉપરાંત ગુજરાતના ખેલાડીઓનું એક લિસ્ટ બનાવવાનું કે ગુજરાતમાંથી કયા ખેલાડીએ કઈ ગેમમાં ભાગ લીધેલો આપણા માટે બહુ જ અગત્યનું છે જીપીએસસીની એક્ઝામ્સ માટે બરાબર ચાલો કોણ હતા મેજર ધ્યાનચંદ તો ધ વિઝાડ એટલે કે હોકીના જાદુગર તણીક તરીકે જાણીતા મેજર ધ્યાનચંદ એક ફિલ્ડ હોકી ખેલાડી હતા જેમણે ઓગણીસસો છવ્વીસથી ઓગણીસો ઓગણપચાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય હોકીમાં ભારતની એ ટીમમાં હતા અને તેમણે પોતાની કારકિર્દીમાં ચારસોથી વધુ ગોલ કર્યા છે અલહાબાદમાં જન્મેલા મેજર ધ્યાનચંદ ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ અને ઓગણીસો છત્રીસમાં ગોલ્ડ મેડલ જીતનાર ઓલિમ્પિક ટીમનો ભાગ હતા ખેલરત્ન પુરસ્કાર ઉપરાંત રમતગમતમાં આજીવન સિદ્ધિ એટલે કે જેને લાઇફ અચીવમેન્ટ કહેવાય તો એ લાઈફ અચીવમેન્ટ એવોર્ડ પણ મેજર ધ્યાનચંદના નામ પર આપવામાં આવે છે જેની સ્થાપના બે હજાર બેમાં કરવામાં આવી હતી બે હજાર બેમાં નવી દિલ્હીના નેશનલ સ્ટેડિયમનું નામ પણ ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસસો પાંચના રોજ જન્મેલા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ભારતભરમાં રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે જેને આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે નામે ઓળખીએ છીએ અને એ ઉજવવામાં આવે છે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસસો પાંચના રોજ ભારતના રાષ્ટ્રપતિ આ પ્રસંગે વિવિધ રમતોના પ્રતિષ્ઠિત ખેલાડીઓને ખેલરત્ન પુરસ્કાર અર્જુન પુરસ્કાર દ્રોણાચાર્ય પુરસ્કાર તથા ધ્યાનચંદ પુરસ્કારથી સન્માનિત કરે છે બરાબર તો આ ટોક્યો ઓલિમ્પિક સાથે જોડાયેલો એક બહુ જ અગત્યનો નિર્ણય આવનારી કોઈને કોઈ એક્ઝામમાં મેજર ધ્યાનચંદ પુરસ્કાર વિશે તમને સવાલ પૂછવામાં આવશે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે આર્બિટ્રેશન સેન્ટર અને આર્બિટ્રેશન ના નિયમો અંગે હવે આર્બિટ્રેશન એટલે શું તો આર્બિટ્રેશન એટલે એવી સંસ્થા એવી થર્ડ પાર્ટી એજન્સી થર્ડ પાર્ટી સંસ્થા કે જે કોઈ બે પાર્ટીઝ વચ્ચે અથવા તો બેથી વધુ પાર્ટીઝ વચ્ચે થયેલા વિવાદને સુલઝાવી શકે તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર એટલે કે ના ઇમરજન્સી આર્બિટ્રેટરના આદેશના અમલને સમર્થન આપ્યું છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે થયેલા ફ્યુચર ગ્રુપના સોદાને અટકાવે છે તો જો બેસિકલી થયું શું કે ભારતમાં એક બહુ મોટી ડીલ થવાની હતી બે મોટા બિઝનેસ ગ્રુપ્સ વચ્ચે એક હતું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુકેશ અંબાણી ઓન કરે છે અને બીજું હતું ફ્યુચર ગ્રુપ બરાબર કે જે બિગ બજારનું જે ઓનર ગ્રુપ છે તે છે ફ્યુચર ગ્રુપ આ બે વચ્ચે એક ડીલ થવાની હતી જેની વિરુદ્ધ એમેઝોન હાઈકોર્ટમાં ગયેલું હાઈકોર્ટ પહેલાં એક ઇન્ટરનેશનલ કોર્ટમાં એમેઝોન ગયું બરાબર હાઈકોર્ટે એ આર્બિટ્રેશન સેન્ટરના જે ચુકાદો હતો જે વર્ડિક્ટ હતો તેને માન્ય રાખીને એ ડીલને શું કરી દીધી હાલ પૂરતી અટકાવી દીધી સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શું છે તો તે સિંગાપોર સ્થિત એક બિન નફાકારક આંતરરાષ્ટ્રીય લવાદ સંસ્થા છે લવાદ સંસ્થા એટલે કે જે બે પાર્ટીઝ વચ્ચે પ્રોબ્લેમનું રિઝોલ્યુશન લાવે તો તે સિંગાપોર સ્થિત બિન નફાકારક આંતરરાષ્ટ્રીય લવાદ સંસ્થા છે જે તેના પોતાના આર્બિટ્રેશનના નિયમો અને યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ લો એટલે કે યુનિસિટ્રલ આર્બિટ્રેશન રૂલ્સ હેઠળ આર્બિટ્રેશનનું સંચાલન કરે છે બરાબર શું છે આની પૃષ્ઠભૂમિ શું ડીલ હતી અને એમેઝોનને શું ઇશ્યુ હતો આ ડીલથી તો ઓગસ્ટ બે હજાર વીસમાં ફ્યુચર રિટેલ લિમિટેડે જાહેરાત કરી હતી કે તે રિટેલ અને હોલસેલ બિઝનેસ રિલાયન્સ રિટેલને વેચી દેશે બરાબર એટલે ફ્યુચર ગ્રુપ સાથે જે ડીલ થવાની હતી રિલાયન્સની અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફ્યુચર રિટેલ લિમિટેડને ખરીદી લેશે સોદો અમલમાં આવે તે પહેલાં એમેઝોને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં તેણે ફ્યુચર કૂપન્સ કે જે ફ્યુચર રિટેલની પ્રમોટર કંપની છે તેની સાથે કરાર ભંગનો આરોપ લગાવેલો બરાબર હવે જો એમેઝોનની ઓલરેડી એક ડીલ ફ્યુચર રિટેલની પ્રમોટર કંપની ફ્યુચર કૂપન્સ સાથે છે તો જ્યાં સુધી ફ્યુચર કૂપન્સ સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો નહીં થાય ત્યાં સુધી ફ્યુચર રિટેલ પોતાની જાતને અથવા તો પોતાની કોઈ પણ કંપનીને વેચી શકે નહીં એમેઝોને શું જણાવ્યું તો એમેઝોને કોર્ટમાં કીધું કે ભાઈ ફ્યુચર કૂપન્સ સાથેના તેના કરારમાં તેને કોલ વિકલ્પ આપ આપવામાં આવ્યો હતો જેણે કરારના ત્રણ વર્ષથી ત્રણથી દસ વર્ષમાં કંપનીમાં ફ્યુચર રિટેલના શેર હોલ્ડિંગના તમામ અથવા અમુક ભાગને હસ્તક હસ્તગત કરવાના વિકલ્પનો ઉપયોગ કરવા સક્ષમ બનાવ્યો હતો ત્યારબાદ એમેઝોન એસઆઈસી સમક્ષ ફ્યુચર રિટેલની ઇમરજન્સી આર્બિટ્રેશનમાં લઈ ગયો જ્યા જ્યાં ઇમરજન્સી આર્બિટ્રેટરે બાદમાં સોદા સાથે આગળ વધવા પર રોક લગાવી તો કેમ કે એમેઝોનની ઓલરેડી ડીલ ફ્યુચર કૂપન્સ સાથે હતી અને એ અંતર્ગત એમેઝોન રિટેલ એમેઝોન કૂપન્સને વેચી શકે નહીં તો ઇમરજન્સી આર્બિટ્રેશનની એવી પદ્ધતિ છે જે વિવાદિત પક્ષને ટ્રિબ્યુનલની ફોર્મલ રચના કરવામાં આવે તે પહેલાં તાત્કાલિક વચગાળાની રાહત માટે અરજી કરવાની મંજૂરી આપે છે તો એ ડીલમાં ડેપ્થમાં જવા પહેલાં કેમ કે જો ડીલ થઈ જતી તો એમેઝોનને બહુ મોટું નુકસાન જાય એમ હતું એટલે વચગાળાની અરેન્જમેન્ટ તરીકે આ ડીલ પર શું કરી દેવામાં આવી રોક લગાવી દેવામાં આવી ભારતમાં સુપ્રીમ કોર્ટના આદેશનું શું મહત્ત્વ છે તો એફઆરએલની દલીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી કે ભાઈ ઓગણીસો છન્નુંના આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ હેઠળ ઇમરજન્સી આર્બિટ્રેટર આર્બિટર ટલ ટ્રિબ્યુનલ નથી બરાબર તો એફઆરએલએ સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ દાખલ કરેલી કે ભાઈ તો એફઆરએલનું એવું કહેવું હતું કે કેમ કે આર્બિટ્રેટર સંસ્થા છે તેણે ટ્રિબ્યુનલ નથી બનાવી એટલે એ ડીલ પર રોક નહીં લગાવી શકે પરંતુ સુપ્રીમ કોર્ટે શું કીધું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ ડિટેલમાં આ ડીલને સ્ટડી નહીં કરી લે ત્યાં સુધી રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે કોઈપણ પ્રકારનો સોદો થઈ શકશે નહીં તેણે ઈ એટલે કે આર્બિટ્રેશન એજન્સી એવોર્ડની માન્યતાને અથવા તો આર્બિટ્રે આર્બિટ્રેટર જે ટ્રિબ્યુનલ છે તેની માન્યતાને સમર્થન આપ્યું આ ચુકાદામાં જણાવવામાં જણાવવામાં આવ્યું હતું કે ઓગણીસો છન્નુંના અધિનિયમની કલમ સત્તર હેઠળ વિચારવામાં આવેલ આર્બિટ્રલ ટ્રિબ્યુનલના આદેશ સમાન છે તથા તે ઈ એ દ્વારા એવોર્ડ એક્ટની કલમ સત્તર એક આર્બિન આર્બિટ્રલ ટ્રિબ્યુનલ દ્વારા આદેશિત વચગાળાના પગલાં હેઠળના આદેશ છે એટલે કે જો કોઈ કેસમાં જ્યારે કોઈ ઇશ્યુને સ્ટડી કરવા માટેનો સમય નહીં હોય અને ટ્રિબ્યુનલ બને એ પહેલાં જો આર્બિટ્રલ એજન્સી ઈચ્છે તો ડીલ પર અથવા તો જે ઇસ્યુ છે તેના પર પોતાનું વર્ડિક્ટ સંભળાવી શકે છે એ એટલું જ સક્ષમ હશે જેટલું કોઈ ટ્રિબ્યુનલનો વર્ડિક્ટ હશે આ કાયદાની કલમ સત્તરે આર્બિટ્રેશનના પક્ષકારો માટે આર્બિટ્રલ ટ્રિબ્યુનલ પાસેથી વચગાળાની રાહત મેળવવા માટેની પદ્ધતિ સૂચવે છે ઈએના આદેશો નાગરિક અદાલતોને નાબૂદ કરવામાં અને પક્ષકારોને ઝડપી વચગાળાની રાહત આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે આર્બિટ્રેશન શું છે તો જેમ મેં તમને કીધું તેમ કે આ એક એવી પ્રક્રિયા છે જેમાં પક્ષકારો વચ્ચે સ્વતંત્ર થર્ડ પાર્ટીની નિમણૂંક કરીને વિવાદોનું નિરાકરણ કરવામાં આવે છે જેથી તે મધ્યસ્થી તરીકે ઓળખાતી નિષ્પક્ષ અને તટસ્થ વ્યક્તિ છે આર્બિટ્રેટર્સ બંને પક્ષોને તેમના વિવાદના ઉકેલ પર પહોંચતા પહેલાં સાંભળે છે તો એક ફાઇનલ વર્ડિક્ટ પહેલાં આર્બિટ્રેટર બંને પક્ષોને સાંભળશે અને તટસ્થ રીતે પોતાનો નિર્ણય સાંભળાવશે આપણે ત્યાં કયો અધિનિયમ છે તો આપણે ત્યાં છે લવાદ અને સમાધાન સુધારો અધિનિયમ બે હજારને એકવીસ તો તે આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ ઓગણીસો છન્નુંમાં સુધારો કરે છે કે જેથી અમુક કેસમાં જે ઇશ્યુ છે અથવા તો જે અવોર્ડ્સ છે તેના પર સ્વયં સંચાલિત રોકાણ ચાલુ કરી શકાય અને આર્બિટ્રેટર્સની માન્યતા માટેની લાયકાત અનુભવ અને ધોરણોના નિયમો પણ એ સ્પષ્ટ કરે છે કે કઈ એજન્સીને અથવા તો કોને તમે આર્બિટ્રેટર્સ બનાવી શકો આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ ઓગણીસો છન્નું એક સ્થાનિક આર્બિટ્રેશન આંતરરાષ્ટ્રીય વ્યાપારી આર્બિટ્રેશન અને વિદેશી આર્બિટ્રે આર્બિટ્રલ એવોર્ડ્સના અમલીકરણ સાથે સંબંધિત કાયદામાં સુધારો અને એકત્રીકરણ કરવા સાથે સાથે સમાધાન સંબંધિત કાયદાને વ્યાખ્યાયિત કરવા અને તેની સાથે સંકળાયેલા અથવા આકસ્મિક બાબતો માટેનો કાયદો છે બરાબર થોડો અટપટો ટૉપિક છે પરંતુ આપણા માટે અગત્યનો ટૉપિક છે નેક્સ્ટ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને બહુ જ અગત્યનો આવનારી એક્ઝામ એક્ઝામિનેશન માટે અને એ છે કે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને પ્રેસિડેન્સી સીટ મળી છે ઓગસ્ટ બે હજાર એકવીસના મહિના માટે આપણે પ્રમુખ પદ સંભાળીશું તો તાજેતરમાં ભારતે ઓગસ્ટ બે હજાર એકવીસના મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલનું પ્રમુખ પદ સંભાળ્યું છે સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે જો આ શબ્દ બહુ અગત્યનો છે આપણે આગળ જોઈશું કે યુએનએસએ રિફોર્મ્સની કઈ રીતના વાત ચાલે છે તો સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે બે હજાર એકવીસ બાવીસના કાર્યકાળ દરમિયાન આ દેશનું પ્રથમ ચેરમેનશીપ હશે બરાબર આપણે પ્રથમવાર ચેરમેનશીપ કરીશું ભારતે જાન્યુઆરી બે હજાર એકવીસમાં યુએનએસસીના અસ્થાયી સભ્ય તરીકે તેના બે વર્ષના કાર્યકાળની શરૂઆત કરી છે એટલે જાન્યુઆરી બે હજાર એકવીસથી લઈને ડિસેમ્બર બે હજાર બાવીસ સુધી આપણે અસ્થાયી સદસ્ય તરીકે યુએનએસસીમાં આપણી સેવા આપીશું અને યુએનએસસીમાં અસ્થાયી સદસ્ય તરીકે ભારતની આ આઠમી ટર્મ છે અથવા તો ભારતનો આ આઠમો કાર્યકાળ છે શું છે ભારત અને યુએનએસસીની પ્રેસિડેન્સીની ખાસિયત તો ભારત એક મહિના માટે ઓગસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી વનના મહિના માટે યુનાઇટેડ નેશન્સની જનરલ બોડીનો એજન્ડા નક્કી કરશે અને વિવિધ મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ બેઠકોનું સંચાલન પણ કરશે તે દરિયાઈ સુરક્ષા શાંતિ જાળવણી અને આતંકવાદ વિરોધી એવા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં બરાબર એટલે કે મેરીટાઈમ સિક્યોરિટી પીસકીપિંગ અથવા તો પીસ મિશન જે ચાલે છે અને કાઉન્ટર ટેરરિઝમ જેવા ત્રણ મેઇન ક્ષેત્રોમાં મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહ્યું છે સુરક્ષા પરિષદ તેના એજન્ડામાં સીરિયા ઈરાક સોમાલિયા યમન અને મધ્ય પૂર્વ સહિત અનેક મહત્વપૂર્ણ બેઠકો પણ રાખશે હવે એમાં અફઘાનિસ્તાનનો મુદ્દો પણ જોડાઈ ગયો છે કઈ રીતના યુએન અને યુનાઇટેડ નેશન્સ સાથે જોડાયેલા દેશોએ અફઘાનિસ્તાનમાં મદદ કરવી જોઈએ ભારત એ વાતને ઓગસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી વનની બેઠકોમાં મૂકશે સુરક્ષા પરિષદ લેબેનોનમાં સોમાલિયા માલી અને યુનાઇટેડ નેશન્સ ઇન્ટ્રીમ ફોર્સ પર મહત્વપૂર્ણ ઠરાવો પણ અપનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએનએસસીની બેઠકની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે બરાબર કોઈ ભારતીય વડાપ્રધાને યુએનએસસીની અધ્યક્ષતા કરી હોય તેવું આજ સુધી બન્યું નથી પ્રથમવાર એવું બનશે કે જ્યારે આપણે યુએનએસસી બેઠકની અધ્યક્ષતા કરીશું છેલ્લી વખત ભારતીય પીએમ આ પ્રયાસમાં રોકાયેલા હતા ત્યારે ઓગણીસો બાણુંમાં તત્કાલીન પ્રાઇમ મિનિસ્ટર નરસિમ્હા રાવે યુએનએસસીની બેઠકમાં ભાગ લીધેલો ફ્રાન્સ અને રશિયા તરફથી આપણને સપોર્ટ મળશે એવું એ લોકોએ ઓલરેડી સ્પષ્ટ કરી દીધું છે તો ફ્રાન્સે જણાવ્યું છે કે ભારત સાથે સમુદ્રી સુરક્ષા શાંતિ જાળવણી અને આતંકવાદ વિરોધી સમસ્યાઓ પર સહયોગ કરવા માટે તે સમર્પિત છે રશિયાએ યુએનએસસીનું અધ્યક્ષપદ મેળવનારા દેશનું સ્વાગત કરતાં કહ્યું છે કે તે ભારતના એજન્ડાથી ખૂબ પ્રભાવિત છે જે વૈશ્વિક ચિંતાઓને ગંભીરતાથી સ્વીકારે છે તો જો ફ્રાન્સ અને રશિયા જેવા મોટા મોટા જે દેશો છે જે લોકો પાસે વીટો પાવર છે એ લોકો ભારતને સપોર્ટ કરવા માટે તૈયાર છે પડકાર શું થશે આપણી પ્રેસિડેન્સી દરમિયાન અને આપણા ઓવરઓલ કાર્યકાળ દરમિયાન યુએનએસસીમાં બરાબર તો યુએનએસસીમાં ભારત માટે પડકારો છે ચીન એક બહુ મોટું હર્ડલ્સ તરીકે ઉભરી આવશે તો ભારત એવા સમયે યુએનએસસીમાં પ્રવેશ કરી રહ્યું છે જ્યારે બેઇજિંગ વૈશ્વિક તબક્કે પોતાની જાતને પહેલાં કરતાં વધુ જોરશોરથી હાવી કરી રહ્યું છે તે ઓછામાં ઓછા છ યુએન સંગઠનોનું નેતૃત્વ કરે છે અને વૈશ્વિક નિયમોને પડકારે છે તો ચાઈના એક બહુ મોટી અર્થવ્યવસ્થા તરીકે અને એક બહુ મોટા વૈશ્વિક પાર્ટનર તરીકે ઘણા બધા દેશો પર બહુ મોટું ઇન્ફ્લુઅન્સ ધરાવે છે અને ચાઈના નથી ઇચ્છતું કે ભારતને કોઈ પણ જગ્યાએ બઢોતરી મળે આપણું કદ વધે ડિપ્લોમેટિક લેવલ પર એ ચાઈના નથી ઇચ્છતું તો ચાઈના એનાથી બનતા પ્રયાસો કરશે જેથી કરીને યુએનએસસીની આપણો જે ઓવરઓલ કાર્યકાળ છે પ્રેસિડેન્સી સહિતનો ચેરમેનશીપ સહિતનો તે વધારે મુશ્કેલી ભર્યો બને ઇન્ડો પેસેફિક તેમજ ભારત ચીન સરહદમાં ચીનનું આક્રમક વર્તન બે હજાર વીસથી જ આપણે લદ્દાખમાં અને અરુણાચલ પ્રદેશમાં જોઈ રહ્યા છે ચીને યુએનએસસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર જેને ભારતે સ્ટ્રેટ હવે નકારી દીધો છે પોસ્ટ કોવિડ વર્લ્ડ ઓર્ડર કેવો હશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદી અને આરોગ્ય કટોકટીનો સામનો કરી રહેલા વિવિધ દેશો સંકટમાં છે યુએસ અને રશિયા તથા અસ્થિર પશ્ચિમ એશિયાનું સંતુલન તો જો ભારત લગભગ બધા જ દેશો સાથે બે ચાર દેશોને છોડીને લગભગ બધા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે અને ઘણા બધા દેશો સાથે આપણા સંબંધો સ્ટ્રોંગ થયા છે અને જ્યારે પોસ્ટ કોવિડ વર્લ્ડની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ઘણા બધા દેશો ચાઇના ઉપર પોતાની જે ડિપેન્ડન્સી છે તે ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે બરાબર છે તો કેમ આવું છે કારણ કે લગભગ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ઘણા બધા દેશો કોવિડ નાઇન્ટીનના ઉદભવ માટે ચાઇનાને આજે પણ જવાબદાર માગે છે અને કોવિડ વખતે લોજિસ્ટિકના જે ઇસ્યુ સર્જાયા અને કોવિડ પછી જે રીતે ચાઇનાને ફાયદો થયો ચાઇનાની ઇકોનોમીને ફાયદો થયો પશ્ચિમના દેશો નથી ઇચ્છતા અને યુરોપના દેશો નથી ઇચ્છતા કે ચાઈના ઇકોનોમીના જોરે દુનિયાના દેશો પર રાજ કરે અને એટલા માટે ભારતને ચાઇનાના એક બહુ મોટા વિકલ્પ તરીકે ઓપ્શન તરીકે જોવામાં આવી રહ્યું છે તો યુએસ અને રશિયા વચ્ચે પરિસ્થિતિ બગડતી અને યુએસ અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવ સાથે ભારત માટે કઈ રીતે આ બધા દેશોને સાથે લાવવા એ બહુ મુશ્કેલ પરિસ્થિતિ બનવાની છે ભારતે રાષ્ટ્રીય હિતને સુનિશ્ચિત કરવા કરતા માનવ અધિકારોના યોગ્ય આદર સાથે શાસન આધારિત વિશ્વ વ્યવસ્થાને જાળવવાની જરૂર રહેશે બરાબર તો ભારત પોતાની પ્રેસિડેન્સીમાં એક તો મેરીટાઇમ સિક્યોરિટીનો જે મુદ્દો ઉઠાવશે તેનાથી ચાઇનાને સૌથી વધારે તકલીફ છે બરાબર નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે યુએનએસસી રિફોર્મ્સ સાથે જોડાયેલો ટૉપિક છે બેસિકલી આ જે મુદ્દો છે તે માત્ર ભારત સાથે નથી જોડાયેલો પણ જી ફોર નેશન્સ સાથે જોડાયેલો છે જી ફોર નેશન્સ એક એવા દેશોનું સંગઠન છે ચાર દેશોનું સંગઠન છે કે જેઓ યુએનએસસીમાં સ્થાયી સદસ્યતા મેળવવા માટે ફાઇટ કરે છે કયા ચાર દેશો છે આ તો એ છે જર્મની જાપાન ભારત અને બ્રાઝિલ બરાબર કેમ આ ચાર દેશોને સ્થાયી સદસ્યતાની જરૂર પડે છે શું છે સ્થાયી સદસ્યો અસ્થાયી સદસ્યો કેમ યુએનએસસીમાં રિફોર્મ્સની જરૂર છે એનું એક આપણે ઓવરવ્યૂ લઈ લઈએ તો જો યુએનએસસીની જ્યારે સ્થાપના કરવામાં આવી ફોર્ટીઝ ફિફ્ટીઝના સમયગાળામાં ત્યારે પાંચ જે તે સમયના શક્તિશાળી દેશો હતા તે લોકોએ ચાલાકી વાપરીને સ્ટ્રક્ચર જ એવું બનાવ્યું યુએનએસસીનું કે વધુમાં વધુ સત્તા એ લોકો પાસે રહે આ પાંચ દેશો છે પી ફાઈ નેશન્સ કયા કયા પી ફાઈ દેશો છે રશિયા યુએસએ ચાઇના ફ્રાન્સ અને યુકે તો આ પાંચ દેશોએ સ્થાયી સદસ્યતાની સાથે સાથે વીટો પાવર પણ પોતાની પાસે રાખેલો છે વીટો પાવરનો મતલબ શું છે વોટનો પણ વોટ એટલે કે સુપર વોટ યુએનએસસીમાં હાલમાં પંદર દેશો છે જો જ્યારે વૈશ્વિક સુરક્ષાની વાત કરવાની હોય તો પહેલો સવાલ આપણને એમ થવો જોઈએ કે કેમ માત્ર પંદર દેશોને જ સદસ્યતા આપવામાં આવે છે બરાબર એમાંથી પાંચ તો ઓલરેડી ડિસાઇડેડ છે દસ સદસ્યોને જ કેમ સદસ્યતા આપવામાં આવી છે તો પહેલાં રિફોર્મ્સની અહીંયા જરૂર છે કે જ્યારે યુએન સાથે એકસો જ સત્તાણું જેટલા દેશો જોડાયેલા છે ત્યારે કેમ એ દરેકને યુએનએસસીમાં સદસ્યતા આપવામાં નથી આવતી તો પહેલાં રિફોર્મની જરૂર અહીંયા છે બીજું છે કે જ્યારે આ પંદર દેશો મેજોરિટીમાં માની લો કે ચૌદ દેશો કોઈ એક પ્રસ્તાવને પાસ કરવા માટે પોતાનો મત આપવા માટે તૈયાર છે હામાં પણ જો પી ફાઈ દેશોમાંનો કોઈ એક દેશ જો પોતાનો વીટો પાવર વાપરે તો એ સમગ્ર પ્રસ્તાવને શું કરી શકે છે રિજેક્ટ કરી શકે છે અને જ્યારે પી ફાઈ દેશો અંદર અંદરના પૂર્વગ્રહોને લીધે અંદર અંદરના ઇશ્યુઝને લીધે જ્યારે વીટો વાપરે છે ત્યારે યુએનએસસીની જે સિગ્નિફિકન્સ છે યુએનએસસીની જે અગત્યતા છે તે જળવાતી નથી બરાબર તો ભૂતકાળમાં ઓબામા અને ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત માટે કાયમી બેઠકને ટેકો આપવામાં આવ્યો હતો જો કે નવા યુ યુએસએ પ્રમુખ જો બાઇડેન હેઠળના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે તાજેતરના સ્ટેટમેન્ટ્સ આપવામાં આવે છે આ મુદ્દે અસ્પષ્ટ અથવા તો હાફ હાર્ટેડ દ્રષ્ટિકોણ આપણને જોવા મળે છે શું છે અત્યારનું યુએસએનું જે બદલાયેલું સ્વરૂપ છે તે તો યુએસએ સુધારેલી સુરક્ષા પરિષદને ટેકો આપે છે કે જે બહુ અત્યારે રેલેવેન્ટ નથી જોકે યુએનએસસીના વિસ્તરણ માટે સર્વસંમતિ બનાવવા માટે યુએસ વીટોના વિસ્તરણને સમર્થન આપશે નહીં જે હાલમાં પાંચ કાયમી સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાય છે એ છે ચાઇના ફ્રાન્સ રશિયા યુકે અને યુએસએ આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સમાં યુએસએના રાજદૂત યુએનએસસીની કાયમી બેઠક માટે ભારત અને જી ફોર એટલે કે જાપાન જર્મની અને બ્રાઝિલ તથા ભારતના અન્ય સભ્યોને ટેકો આપવાનું ટાળે છે બરાબર એટલે યુએસએ સામે કંઈ બોલે છે અને જ્યારે વોટિંગની વાત આવે ત્યારે ભારતને વોટ આપવા માટે તૈયાર નથી તેણે યુનાઇટિંગ ફોર કન્સેન્સસ ગ્રુપ એટલે કે પાકિસ્તાન દક્ષિણ કોરિયા ઇટલી અને આર્જેન્ટિના દ્વારા પ્રાદેશિક મતભેદોને ટાંક્યા છે જે જે જી ફોર દેશોને સ્થાયી સદસ્યતા આપવાનો વિરોધ કરે છે બરાબર ભારતને કેમ સ્થાયી સદસ્યતા નથી મળતી કારણ કે પાકિસ્તાન વિરોધ કરે છે ક્ષેત્રીય લેવલ પર રિજનલ લેવલ પર જર્મનીનો ઇટલી વિરોધ કરે છે બ્રાઝિલનો આર્જેન્ટિના વિરોધ કરે છે ને જાપાનનો દક્ષિણ કોરિયા વિરોધ કરે છે યુએનએસસીમાં સુધારાની જરૂરિયાત શા માટે છે તો યુએનએસસીની લોકશાહી પ્રકૃતિ નથી તો બે પ્રદેશો એટલે કે યુ ઉત્તર અમેરિકા અને યુરોપને છોડીને અન્ય પ્રદેશો ક્યાં તો અપ્રસ્તુત છે જેમ કે એશિયા એશિયામાંથી માત્ર ચાઈના જેનો ભાગ છે અથવા તો બિલકુલ પણ રજૂ થતા નથી એ લોકોનું રિપ્રેઝેન્ટેશન જ નથી જેમ કે આફ્રિકા ખંડનું એક પણ દેશ સ્થાયી સદસ્યોમાં નથી લેટિન અમેરિકાનો એક પણ દેશ સ્થાયી સદસ્યોમાં નથી અને જે નાના નાના અસંખ્ય ટાપુ દેશો છે તે લોકોનું કોઈ પણ રેપ્રેઝેન્ટેશન યુએનએસસીમાં નથી વીટો પાવરનો દુરુપયોગ થાય છે વિટો પાવરનો ઉપયોગ પી દેશો પોતાના અને તેમના સાથીઓના વ્યૂહાત્મક હિતો માટે કરે છે ઉદાહરણ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સે ઇઝરાયેલ પેલેસ્ટિનિયન સંઘર્ષને લગતા તેના સાથી ઇઝરાયેલને ટેકો આપવા માટે કાઉન્સિલના ઠરાવો પર સોળ વખત વીટો આપ્યો છે વૈશ્વિક શાસનનો અભાવ છે એટલે કે ઇન્ટરનેટ સ્પેસ અને હાઈસીઝ જેવા જે વૈશ્વિક મુદ્દાઓ છે તેના પર કોઈ પણ પ્રકારની કોમન પોલિસી આ દેશો પાસે નથી આ ઉપરાંત આતંક આતંકવાદ આબોહવા પરિવર્તન સાયબર સુરક્ષા અને જાહેર આરોગ્ય જેવા વૈશ્વિક મુદ્દાઓ સાથે કેવી રીતના ડીલ કરવું કે આ મુદ્દાઓને કેવી રીતના ટેકલ કરવા તે અંગે કોઈ સર્વસંમતિ બની બનતી નથી આ તમામ પરિબળોને કારણે યુએનના ભૂતપૂર્વ મહાસચિવ ડિરેક્ટર જનરલ જે ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ હતા કોફી અન્નાન એમણે કહ્યું છે કે સુરક્ષા પરિષદે કાં તો પોતાના સ્ટ્રકચરમાં સુધારો કરવો જોઈએ ક્યાં તો ધીરે ધીરે એ વધુને વધુ અપ્રસ્તુત ઇનસિગ્નિફિકન્ટ બનતું જશે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદનો શું કેસ છે તો જુઓ ભારત જ્યારે ઓગણીસો પિસ્તાળીસમાં યુએનએસસીનું ગઠન થયું ત્યારે માન્ય છે કે આ પાંચ દેશો શક્તિશાળી હતા પરંતુ હવે આપણે જ્યારે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂક્યા છે બે હજાર એકવીસ બાવીસની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ધેર આર મલ્ટિપલ કન્ટ્રીઝ ઘણા બધા એવા દેશો છે કે જે રાષ્ટ્રીય સુરક્ષામાં પોતપોતાના ક્ષેત્રમાં બહુ અગત્યનો ફાળો આપે છે અને જ્યારે એ લોકોને યુએનએસસીની બેઠકમાં સ્થાન નથી મળતું અથવા અસ્થાયી સદસ્ય તરીકે જ્યારે એ લોકોએ પ્રસ્તાવ મૂકવા પડે છે ત્યારે એ લોકોને પૂરતું રિપ્રેઝન્ટેશન મળતું નથી અને એટલા માટે જે જી ફોર નેશન્સ છે અને જી ફોરના સપોર્ટમાં ઘણા બધા અન્ય દેશો કે જે યુએનએસસીના સમગ્ર સ્ટ્રકચરને બદલવા માગે છે બરાબર તો યુએન સિસ્ટમ સાથે ભારતની હિસ્ટોરિક એસોસિએશન રહી છે ભારત યુનાઇટેડ નેશન્સનો એક સ્થાપક સદસ્ય છે ભારત અત્યાર સુધી બે વર્ષના બિનકાયમી સભ્ય બેઠક માટે આઠ ટર્મ માટે ચૂંટાઈ આવ્યું છે બરાબર અને આપણે ઘણા બધા અગત્યના પ્રસ્તાવો રજૂ કર્યા છે સૌથી નોંધપાત્ર રીતે ભારત પાસે પી ફાઈ દેશોની સરખામણીમાં જમીન પર તહેનાત શા શાંતિ સૈનિકોની સંખ્યા કરતા લગભગ બમણી છે એટલે કે જેટલા પીસ મિશનમાં ભારતે જેટલા સૈનિકો મોકલેલા છે એટલા પી ફાઈ દેશોએ મોકલેલા નથી એટલે એકચ્યુઅલ સિક્યોરિટી અને સુરક્ષા માટે કોણ કામ કરે છે ભારત કામ કરે છે ભારતનું આંતરિક મૂલ્ય તો ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી અને બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને આવનારા થોડા જ સમયમાં આપણે ચાઈનાને સરપાસ કરીને દુનિયાનો સૌથી વધુ વસ્તી વધારાનો દેશ બનીશું બરાબર તો આપણા માટે બહુ જરૂરી છે કે નું સ્થાયી સદસ્યતા આપણી પાસે હોવી જોઈએ કાયમી સભ્યબદ આપણી પાસે હોવું જોઈએ આ ઉપરાંત ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે ભૌગોલિક જે આપણું સ્થાન છે તે પણ બહુ અગત્યનું છે તો મે ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારતની ન્યુક્લિયર વેપન્સ ટેસ્ટની હસ્તગત સ્થિતિ ભારતને હાલના કાયમી સભ્યો જેવા કે પી ફાઈ મેમ્બર્સ ની જેમ જ કુદરતી દાવેદાર બનાવે છે જે તમામ પરમાણુ હથિયાર રાજ્યો છે બરાબર તો અત્યારના પી ફાઈ કન્ટ્રીઝની એક પૂર્વ શરત હતી કે ભાઈ તમે ન્યુક્લિયર કેરિંગ કન્ટ્રી હોવા જોઈએ અથવા તો ન્યુક્લિયર પાવર હોવા જોઈએ તો ભારતે ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં ઓલરેડી ન્યુક્લિયર ટેસ્ટ કરીને પુરવાર કરી દીધું કે આપણી પાસે ન્યુક્લિયર પાવર છે તો એક પૂર્વ શરત જે હતી તથાકથિત પૂર્વશરત તેને આપણે ઓલરેડી પૂરી કરી દીધી છે આ ઉપરાંત ભારતને વિવિધ નિકાસ નિયંત્રણ શાસનોમાં સામેલ કરવામાં આવ્યા છે જેમાં એમટીસીઆર વાસ વાસેનાર સંધિ વગેરે જેવા અગત્યના કરારો સામેલ છે રાજકારણ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં સતત વિસ્તરતા વૈશ્વિક પદચિહ્નને કારણે ભારતની આંતરરાષ્ટ્રીય રૂપરેખા અને ક્ષમતાઓ વધે છે વિકાસશીલ વિશ્વનું પ્રતિનિધિત્વ તો બિનસંરેખિત ચળવળમાં એટલે કે જે નોન અલાઇનમેન્ટ મુવમેન્ટમાં આપણે નેતૃત્વની ભૂમિકા ભજવેલી હતી તે ભારતના ત્રીજા વિશ્વના જે ગૂટ છે જે દળ છે તેના નેતાઓ તરીકે ભારત બહુ સ્ટ્રોંગલી પોતાની પોઝિશનને સાક્ષર કરે છે કાયમી સભ્યપદ માટે ભારતની જે બીડ છે બરાબર બીડ એટલે શું કે આપણી જે માંગ છે અથવા તો આપણી જે દાવેદારી છે તેમાં આપણા રોડ બ્લોક્સ શું છે તેમાં કોણ રોડ બ્લોક્સ ઊભા કરી શકે તેની આપણે ચર્ચા કરવાની છે તો એક બહુ સીધું સાધું જે લોજિકલ કારણ છે તે છે ચાઇના ચાઇના ક્યારેય નહીં ઈચ્છે કે ભારતને સ્થાયી સદસ્યતા મળે તો વિવેચકો દ્વારા એવી દલીલ કરવામાં આવે છે કે ભારતે હજુ પણ પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે એનપીટી નોન પ્રોફિલ પ્રોલિફિરેશન ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા નથી અને ઓગણીસો છન્નુંમાં વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર હસ્તાક્ષર કરવાનો પણ આપણે ઇનકાર કર્યો છે યુએનએસસીમાં તેના પાંચ સ્થાયી સદસ્યોમાંથી એક હોવાને કારણે વીટો પાવર ધરાવતું ચીન કાયમી સદસ્ય બનવાના ભારતના પ્રયાસોને રોકી રહ્યું છે જો કે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થળ છે અને તેના માઇક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ સ્થિર છે જે માનવ વિકાસ સૂચકાંક જેવા ઘણા સામાજિક આર્થિક સૂચકાંકોમાં નબળી કામગીરી દર્શાવે છે તો જો આપણે ભૂખમરા ક્ષેત્રે ઘણા પાછળ છીએ જ્યારે માનવ હકોની વાત કરવામાં આવે છે હ્યુમન રાઇટ્સની વાત કરવામાં આવે છે તો કાશ્મીર જેવા મુદ્દાને લઈને ભારત થોડું બેકફૂટ પર આવી જાય છે બાકી અન્ય દરેક સ્તરે ઇકોનોમીને લઈને અને જે ઇકોનોમિક બેઝ છે તેને લઈને આપણે ઘણા સ્ટ્રોંગ પોઝિશન પર છે હિન્દ મહાસાગર ક્ષેત્રની બહાર તેની લશ્કરી શક્તિને પ્રદર્શિત કરવાની ભારતની ક્ષમતા હજુ પણ પરીક્ષણ કરવાની છે બરાબર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં આપણે ટોપ પર છે આપણી સિક્યોરિટી અકબંધ છે પરંતુ જ્યારે આપણે વૈશ્વિક લેવલ પર ગ્લોબલ લેવલ પર જ્યારે આપણી તાકાત બતાવવાની વાત આવે છે ત્યારે આપણે ધીરે ધીરે હજુ એક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે વધુમાં ભારત તેની સૈન્ય જરૂરિયાતો માટે અમેરિકા અને રશિયા પાસેથી હથિયારોની આયાત પર ભારે આધાર રાખે છે જેમાં પણ આપણે ધીરે ધીરે આત્મનિર્ભર ભારત દ્વારા આગળ વધી રહ્યા છે બરાબર તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભલે હજુ આપણને થોડા વર્ષો લાગશે આપણી દાવેદારીને મજબૂત બનાવવા માટે પરંતુ જી ફોરના દરેક દેશો બહુ સ્ટ્રોંગલી અને સાથે મળીને કામ કરી રહ્યા છે કે જેથી કરીને એ લોકોને યુએનએસસીની પરમેનન્ટ મેમ્બરશીપ મળે અને જો લાંબા સમયગાળા સુધી આ દેશોને યુએનએસસીની પરમેનન્ટ મેમ્બરશીપથી દૂર રાખવામાં આવશે તો બની શકે કે એક અલગ નવું સુરક્ષા સંગઠન ઊભું થાય જે યુએનએસસીથી તદ્દન અલગ હોય અને ધીરે ધીરે નું જે સિગ્નિફિકન્સ છે જે અગત્ય છે તે કેવું થતું જશે ઘટતી જશે બરાબર અને અહીંયા તમને ચાર્ટ આપવામાં આવ્યો છે કે ભાઈ જ્યાં પાંચ રેડ સીટ્સ તમને દેખાય છે તે પાંચ સ્થાયી સદસ્યો છે જે છે ચાઇના ફ્રાન્સ યુકે રશિયા અને યુએસએ અને બાકીના દર દસ દેશોએ દર બે વર્ષે ચૂંટણીમાં જવું પડે છે જો એ લોકોએ અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટાઈને આવવું હોય બરાબર ને એટલા માટે વૈશ્વિક ચર્ચા છે કે ભાઈ યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદનું રિફોર્મ થવું જોઈએ સ્ટ્રક્ચરલ રિફોર્મ બેસિકલી થવું જોઈએ જેથી કરીને વિટો રાઇટને કાબૂમાં કરી શકાય રાઇટ ક્યાં તો બધાને આપી દો ક્યાં તો વિટો રાઇટ બધા પાસેથી લઈ લેવો જોઈએ આવી એક ચર્ચા ચાલી રહી છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે પણ આપણા માટે બહુ જ્યારે આપણે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા કર્યા છે ત્યારે આપણા માટે બહુ ગૌરવની ક્ષણ છે કે બીઆર દ્વારા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓગણીસ હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ રોડ બનાવવામાં આવ્યો છે પૂર્વીય લદ્દાખના ઉમલિંગલા પાસ ખાતે બરાબર મોટર મોટરેબલ રોડ એટલે શું કે જ્યાં વાહન વ્યવહાર શક્ય હોય તેવો રોડ ભારતમાં બનાવવામાં આવ્યો છે અત્યાર સુધી બોલિવિયામાં આ રેકોર્ડ હતો હવે ભારતે દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ રોડનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે ઓગણીસ હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ પૂર્વ લદ્દાખના ઉમલિંગલા પાસ ખાતે તો આ રસ્તો બનાવીને બીઆર ઓ એ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને ઊંચાઈવાળા રસ્તાના નિર્માણમાં રેકોર્ડ સર્જ્યો છે તેણે બોલિવિયામાં તેના જ્વાળામુખી ઉતરુચુ જ્વાળામુખી સાથે કે જેની ઊંચાઈ અઢાર હજાર નવસો ત્રેપન ફૂટ હતી તેને પણ સરપાસ કરીને રેકોર્ડ બનાવ્યો છે પ્રોજેક્ટ હિમાંક અંતર્ગત આ રસ્તો બનાવવામાં આવ્યો છે જે ઉમલિંગલા પાસમાંથી પસાર થાય છે જે ચુસુમલી અને ડેમચૂક નામના ગામોને જોડતો રસ્તો છે શું ફાયદો થશે તો બેસિકલી જે સોશિયલ ઇકોનોમિક એક્ટિવિટી છે આ રિજિયનમાં તેમાં વધારો મળશે અને ટુરિઝમને પણ બહુ ખાસો બૂસ્ટ મળશે આ ઉપરાંત આ જે રોડ છે તે વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક છે એટલે કે એલએસીની નજીક છે અને સૈનિકો અને સાધનોની ઝડપી હિલચાલને આ રસ્તો મંજૂરી આપશે બરાબર તો જો આ રસ્તો જે છે તે કઈ રીતના બાકીના જે ઊંચા ઊંચા જે માઇલ્ડસ્ટોન્સ છે તેના કરતાં ઉપર છે તો આ માર્ગનું નિર્માણ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ કરતાં ઊંચાઈએ કરવામાં આવ્યું છે કારણ કે નેપાળમાં સાઉથ બેઝ કેમ્પ એ સત્તર હજાર પાંચસો અઠ્ઠાણું ફૂટની ઊંચાઈ પર છે જ્યારે તિબેટનો નોર્થ બેસ કેમ્પ સોળ હજાર નવસો ફૂટની ઊંચાઈ પર છે સિયાચિન ગ્લેશિયરની ઊંચાઈથી પણ ખૂબ ઉપર છે કારણ કે સિયાચિન ગ્લેશિયરની ઊંચાઈ કેટલી છે સત્તર હજાર સાતસો ફૂટ અને લેહમાં જે ખારડુંગલા પાસ છે તે સત્તર હજાર પાંચસો બ્યાસી ફૂટની ઊંચાઈ પર છે પ્રોજેક્ટ હિમાંક શું છે તો પ્રોજેક્ટ હિમાંક એ બિયાર ઓનો એક પ્રોજેક્ટ છે જે જમ્મુ અને કાશ્મીરના લદ્દાખ ક્ષેત્રમાં અમલી બનાવવામાં આવેલો હતો ઓગણીસો પંચ્યાસીમાં આ પ્રોજેક્ટની શરૂઆત થયેલી અને આ પ્રોજેક્ટ હેઠળ બિયારો વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રસ્તાઓ સહિત જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવવા માટે અને એના મેન્ટેનન્સ માટે જવાબદાર છે બરાબર ચાલો તો એક સરળ ટૉપિક હતો આપણા માટે નેક્સ્ટ જે ટોપિક છે તે પણ ઘણો જ સરળ ટોપિક છે ને એ છે આઈએનએસ વિક્રાંતે પોતાની સી ટ્રાયલની શરૂઆત કરી છે હવે શું છે આઈએનએસ વિક્રાંત તો આઈએનએસ વિક્રાંત એ ભારતનું પ્રથમ ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર છે એટલે એને આઈ તરીકે ઓળખવામાં આવશે તો તાજેતરમાં આઈએનએસ વિક્રાંત નામના સ્વદેશી વિમાનવાહક જહાજ આઈ એસી વને પોતાની દરિયાઈ ટ્રાયલ્સ શરૂ કરી છે તે બે હજાર બાવીસમાં કાર્યરત થવાની સંભાવના છે અને બે હજાર બાવીસમાં નેવીમાં કમિશન કરવામાં આવશે હાલમાં ભારત પાસે રશિયન બનાવટનું એકમાત્ર એરક્રાફ્ટ કેરિયર છે જે જેને આઈએનએસ વિક્રમાદિત્ય નામ આપવામાં આવ્યું છે આ અગાઉ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એટલે કે ડીએસીએ પ્રોજેક્ટ પંચોતેર આઈ હેઠળ ભારતીય નૌકાદળ માટે છ અદ્યતન સબમરીન માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ જારી કરવાની મંજૂરી આપી હતી શું છે આઈએનએસ વિક્રાંત તો નૌકાદળના જે અત્યારે જે ડીકમિશન કરવામાં આવ્યું છે જે નૌકાદળનું પ્રથમ જહાજ હતું નેવીનું પ્રથમ જહાજ હતું તે છે આઈએનએસ વિક્રાંત એના નામ પરથી જે કમિશન થવાનું છે તેનું નામ આપવામાં આવ્યું છે અને જે પહેલાંનું આઈએનએસ વિક્રાંત હતું તે ભારતે ઓગણીસો એકસઠમાં યુકે પાસે એની ખરીદી કરેલી હતી અને તેણે ઓગણીસસો એકોતેરમાં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં બહુ સ્ટાર ભૂમિકા ભજવેલી અને જેને કારણે બાંગ્લાદેશનો જન્મ થયેલો આઈએસી વન એટલે કે જે આઈએસ આઈએનએસ વિક્રાંત છે ઇન્ડિયન નેવલશીપ વિક્રાંત તેમાં છોતેર ટકાથી વધુ સામગ્રી અને સાધનો સ્વદેશી છે એટલે જ એને આઈએસી એટલે કે ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર તરીકે ઓળખવામાં આવે છે તે ત્રીસ વિમાનોનું એર કમ્પોનન્ટ હશે તેમાં મિગ ટ્વેન્ટી નાઇન કે ફાઇટ ફાઇટર જેટ કેમો થર્ટી વન જેવા વિમાનો સરળતાથી લેન્ડ કરી શકશે અને ટેક ઓફ કરી શકશે તેની ટોપ સ્પીડ થર્ટી નોટ્સ જેટલી હોવાની સંભાવના છે અને તે ચાર ગેસ ટર્બાઇન દ્વારા તેને આગળ ધપાવવામાં આવે છે તેની સહન શક્તિ પંચોતેરસો નોટિકલ માઇલ એટલે કે અઢાર નોટ્સની ઝડપે પૂરા કરી શકે છે બરાબર તો એની જે બેસિક કેરેક્ટરિસ્ટિક છે તે આપણે યાદ રાખવાની છે મહત્ત્વ શું થશે તો બેસિક મહત્ત્વ જે બેસિક અગત્યતા છે સિગ્નિફિકન્સ છે તે છે કે હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં ભારતીય નેવીની અને ભારતીય એરફોર્સની તાકાતમાં વધારો થશે આ ઉપરાંત આપણે ચાઇના સામે હવે આંખ મિલાવીને લડી શકીશું કારણ કે છેલ્લા ઘણા સમયથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં અને સાઉથ ચાઇના સીમાં ઘણા બધા નાના મોટા દેશોને ડરાવવાના પ્રયત્નો ચાઇના તરફથી થઈ રહ્યા છે ભારત એ બધા દેશોને મદદ કરશે અને ભારત પોતાને પણ વધતી તાકાત દ્વારા મદદ કરશે તો કોમ્બેટ અને સી કંટ્રોલ ક્ષમતામાં ઉમેરો થશે ખાસ કરીને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં એર પાવરની આપણી ક્ષમતામાં વધારો થશે એટલે કે તે લાંબા અંતર પર એર પાવર પ્રોજેક્ટ કરવાની ક્ષમતા સાથે અજોડ લશ્કરી સાધનને ઓફર કરે છે જે હવાઈ પ્રતિબંધ સપાટી વિરોધી યુદ્ધ આક્રમક અને રક્ષણાત્મક કાઉન્ટર એર સપોર્ટ એરબોન એન્ટી સબમરીન વોરફેર અને એરબોન પ્રારંભિક વોર્નિંગનો પણ સમાવેશ કરે છે આત્મનિર્ભર આપણે બનીશું અત્યારે જ આપણે જોયું કે યુએનએસસીમાં કેમ આપણને સભ્યપદ નથી આપતા કારણ કે આપણે જે બેસિક આપણી જે ડિફેન્સ છે તે અત્યારે બહુ પાછળ છે ભલે આપણે દુનિયાની ચોથી કે પાંચમી મોટી આર્મી હોઈએ છતાં પણ હજુ આપણે ઘણા પાછળ છે અને આપણે હેમાં ધીરે ધીરે આત્મનિર્ભર બનવાનું છે તો ભારત આ પગલાંથી આઈએનએસ વિક્રાંતના બનાવવાથી એવા દેશોના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે કે જે લોકો ઇન્ડિજિનિયસ રીતે પોતાના પગ પર આત્મનિર્ભર રીતે આવું એરક્રાફ્ટ કેરિયર બનાવી શકે છે ભાવિ પ્રયાસો શું હશે તો બે હજાર પંદરથી નૌકાદળ દેશ માટે ત્રીજું વિમાનવાહક જહાજ બનાવવાની મંજૂરી માંગી રહ્યું છે જે મંજૂર થાય તો તે ભારતનું બીજું સ્વદેશી વિમાનવાહક બનશે જેને આઈએસી ટુ તરીકે ઓળખવામાં આવશે અને એને આઈએનએસ વિશાલ નામ આપવામાં આવશે જે આઈએનએસ વિક્રાંત કરતાં ઘણું મોટું એરક્રાફ્ટ કેરિયર હશે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે ઈ રૂપી અને એ છે વાઉચર બેઝડ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બરાબર આઈ એમ શ્યોર કે તમે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન પ્લેટફોર્મ પર જે વાઉચર આપવામાં આવે છે તેનાથી પરિચિત હશો તો હવે ભારત સરકાર દ્વારા પોતાના જે અલગ અલગ યોજનાઓના લાભાર્થીઓ છે તે લોકોને વાઉચર દ્વારા એ લાભ પહોંચાડવામાં આવશે કેમ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો જ્યારે ગવર્મેન્ટ સર્વે કરવામાં આવ્યો તો આપણને એવી ખબર પડી કે ભાઈ જ્યારે આપણે કેશ બેનિફિટ આપી દઈએ છે લાભાર્થીને તો જે એકચ્યુઅલ પર્પઝ માટે કેશ આપવામાં આવ્યું હોય છે એ એની પાછળ કેશ વપરાતું નથી બરાબર લાભાર્થી કોઈ ત્રીજા જ કામ માટે એને વાપરે છે અને એટલા માટે વધારે ટ્રાન્સપરન્ટ વધારે સક્ષમ અને વધારે એફિશિયન્ટ એવી વાઉચર બેઝડ સિસ્ટમ લાવવામાં આવી છે કે જો તમે વાઉચર નથી વટાવતા તો તમને કોઈ લાભ મળશે નહીં બરાબર તો ભારત સરકારે ઇલેક્ટ્રોનિક વાઉચર આધારિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઈ રૂપી લોન્ચ કરવા જઈ રહી છે અમેરિકા કોલંબિયા ચીલી સ્વીડન અને હોંગકોંગ જેવા દેશોમાં વાઉચર સિસ્ટમનો ઉપયોગ પહેલેથી જ ઘણો પોપ્યુલર છે બરાબર તો ઈ રૂપી શું છે તો બેસિકલી ઈ રૂપી એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ સિસ્ટમ છે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જેને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને ડેવલપ કરવામાં આવી છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બરાબર આ જે વાઉચર છે તે સીધી સીધું સર્વિસ પ્રોવાઈડર અને લાભાર્થીને જોડી દે છે ટાઇમલી પેમેન્ટ અશ્યોર કરે છે અને કોઈ પણ મધ્યસ્થીની મદદ વગર એટલે ભ્રષ્ટાચાર પણ અહીંયા ઓછો થશે બરાબર તે ડિજિટલ પેમેન્ટ માટે કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ છે તે ક્વિક રિસ્પોન્સ આપણે ક્યુઆર કોડનો ઉપયોગ જનરલી કરતા હોઈએ છે તો તે ક્વિક રિસ્પોન્સ કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ આધારિત ઈ વાઉચર છે જે યુઝર્સના મોબાઈલ પર ઓટીપીની જેમ પહોંચાડવામાં આવે છે વપરાશકર્તાઓ સર્વિસ પ્રોવાઈડર પર કાર્ડ ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન એટલે કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન અથવા તો ઇન્ટર બેંક ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર આ વાઉચરને રિડીમ કરી શકશે તે કોઈપણ ભૌતિક ઇન્ટરફેસ વગર ડિજિટલ મોડમાં સેવાઓના પ્રાયોજકોને એટલે કે જે સર્વિસ પ્રોવાઈડર છે અને લાભાર્થીઓને સીધા સેવા પ્રદાતાઓ સાથે જોડે છે મિકેનિઝમ એ પણ સુનિશ્ચિત કરે છે કે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જ સર્વિસ પ્રોવાઈડરને ચૂકવણી કરવામાં આવે એટલે કે એકવાર સરકારી યોજનાનો લાભ વાઉચર રિડીમ થાય પછી જ સર્વિસ પ્રોવાઈડરને સરકાર તરફથી પૈસા આપવામાં આવશે આ પ્રણાલી પ્રીપેડ પ્રીપેડ છે અને તેથી કોઈ પણ મધ્યસ્થીની સંડોવણી વિના સેવા પ્રદાતાને સમયસર ચૂકવણીની ખાતરી મળે છે બરાબર અદા કરતી સંસ્થાઓને લાભાર્થીઓની ઓળખ એટલે કે ઇશ્યુઇંગ એન્ટિટીઝ એન્ડ બેનિફિશિયરી આઇડેન્ટિફિકેશન તો નાણાકીય સેવાઓનો વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ એટલે કે આપણે જોઈએ ને કે ભાઈ જે નેશનલ કમિશન છે તેના સહયોગથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ પ્લેટફોર્મ પર એક વખતની ચૂકવણી પદ્ધતિ વિકસાવવામાં આવી છે કોઈપણ ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસની જરૂર નથી જેમ તમારી ઉપર ઓટીપી આવે છે કે સાદો ટેક્સ્ટ મેસેજ આવે છે તે રીતે તમને વાઉચર પહોંચાડવામાં આવશે ગવર્મેન્ટ ડિસાઇડેડ જે સર્વિસ પ્રોવાઈડર્સ છે ત્યાં જઈને તમારે વાઉચર રિડીમ કરી દેવાનું અને તમને તમારો લાભ પહોંચાડી દેવામાં આવશે લાભાર્થીઓને તેમના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓળખવામાં આવશે અને બેંક દ્વારા સર્વિસ પ્રોવાઈડરને આપેલ વ્યક્તિના નામે વાઉચર ફાળવવામાં આવશે બરાબર સરકારી ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેઓનામાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે એટલે ધીરે ધીરે ગવર્મેન્ટ જે રીતે કોઈ બિઝનેસ કામ કરતું હોય કે કોઈ પ્રાઇવેટ ફોર્મ કામ કરતી હોય તે રીતે ગવર્મેન્ટ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે વધારે ટ્રાન્સપરન્સી વધારે પારદર્શિતા લાવવા માટે આ ઈ રૂપી લોન્ચ કરવામાં આવ્યું છે એનું મહત્ત્વ શું છે તો જુઓ સરકાર પહેલેથી જ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી વિકસાવવા પર કામ કરી રહી છે અને ઈ રૂપી લોન્ચ કરવાથી ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંભવિત અંતરને ઉજાગર કરી શકાય છે જે ભવિષ્યમાં ડિજિટલ ચલણની સફળતા માટે જરૂરી છે બરાબર આપણે ભીમ યુપીઆઈથી અત્યારે જે એક રિપોર્ટ આવ્યો છે કે આપણી ટોટલ જીડીપીના ફિફ્ટીન પર્સન્ટ જે ટ્રાન્ઝેક્શન છે તે ભીમ યુપીઆઈ દ્વારા કરવામાં આવ્યા છે બરાબર તો તમે અંદાજો લગાવી શકો છો કે કઈ રીતના દિવસે ને દિવસે યુથ હોય કે એલ્ડરલી પીપલ હોય નાના હોય કે મોટા ભણેલા હોય કે અભણ માણસો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે બરાબર તો આપણ એક સરળ ટોપિક હતો આઈ હોપ કે આજના દરેક ટૉપિકમાં તમને સમજણ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી